જી નમસ્કાર સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી આજે વાત કરવી છે કે જે બહેનોને પીરિયડ્સ અનરેગ્યુલર આવે છે અનિયમિત આવે છે તેના માટેનો એકદમ ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર બતાવું છું પીરિયડ્સ અનરેગ્યુલર આવવા એટલે પ્રેગનેન્સી રહેવામાં તકલીફ થાય છે અને જે બહેનો પીરિયડ્સ અનરેગ્યુલર આવે છે તે બાબતને સ્ટ્રિક્ટલી નથી લેતા સિરિયસલી નથી લેતા તેને આગળ જતા ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડે છે અને ખાસ કરીને પ્રેગનેન્સીમાં તો તે લોકોને ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડે છે પ્રેગ્નન્સી ઘણી મહિલાઓને રહેતી નથી તેનું કારણ જ એ છે કે તેના પિરિયડ્સ મહિલા અનરેગ્યુલર હતા અથવા તો અનરેગ્યુલર છે તો પીરિયડ્સને રેગ્યુલર કરતો એક તમને આયુર્વેદિક ઉપચાર બતાવું છું કોઈપણ દવા ઇન્જેક્શન વગર તમારા પિરિયડ્સ છે તે રેગ્યુલર થઈ જશે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણી મહિલાઓને પીરિયડ્સ અનરેગ્યુલર આવે છે અનિયમિત આવે છે અને ઘણી બધી મેડિસિનો અથવા તો ઇન્જેક્શનો લે છે છતાં પણ પીરિયડ્સમાં અનરેગ્યુલર આવે છે રેગ્યુલર નથી થતા તો તે લોકો માટે એકદમ આયુર્વેદિક ઉપચાર બતાવું છું તમારે પાંચથી છ આછો પાલવના પાન લેવાના છે તેને વાટી નાખવાના છે અને દસ મિનિટ ઉકાળવાના છે તમારે પાંચથી છ આછો પાલવના પાન લઈ તેને વાટી અને દસ મિનિટ ઉકાળી અને પછી તમારે ગાળી અને આ પાણી તમારે પી જવાનું છે સતત એક મહિનો તમારે આ પ્રયોગ ચાલુ રાખવાનો છે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર તમારા પિરિયડ્સ છે તે રેગ્યુલર થઈ જશે કોઈપણ હાઈ પાવરની દવા અથવા તો હાઈ પાવરના ઇન્જેક્શનો તમારે લેવાની જરૂર નથી આ વસ્તુ ફક્ત તમે એક મહિનો ચાલુ રાખશો એટલે તમે જીવશો ત્યાં સુધી જે બહેનોને અનરેગ્યુલર પીરિયડ્સ છે તે સમસ્યા જડ મૂળમાંથી નીકળી જશે અને તેના પીરિયડ્સ છે તે રેગ્યુલર થઈ જશે કોઈપણ દવા ઇન્જેક્શન વગર વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને બહેનો માટે ખાસ કોઈ બહેનોને આ સમસ્યા હોય તો તેને આ વિડીયો જરૂર શેર કરજો અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ પ્રાણાયામ મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો